તમારા મા બાપ એટલે શું ફૂટબોલ સમજો? ફૂટબોલ ને અહીંથી લાત મારે ને ત્યાં જાય, ત્યાંથી લાત મારે ને ત્યાં જાય. તમારે ચેન્જ થવાનું છે, તમારા મા બાપ ને ચેન્જ કરવાના હોય. એક સાથે મોટા કરેશ એક સાથે, ત્યારે એવું માએ કીધું કે રાતના 12 થી બપોરના 12 એકને સાચવીશ અને બપોરને 12 થી રાતના 12 બીજાને સાચવીશ. એવું કરે માં એક સાથે બે અને ત્રણ બાળકને સાચવી શકે છે. અને આપણે બે ભાઈ ભેગા મળીને આપણી એક માને નથી સાચવી શકતા. સંપત્તિના ભાગ ભલે પાડો પણ જિંદગીમાં ક્યારે મા બાપના ભાગલા નહીં કરતા. અને એમાં 6 મહિના અને 6 મહિનાના વારા પાડશો એ હજી ચાલશે, પણ માને એક સાચવે અને બાપને બીજો સાચવે આ ધંધો તો ક્યારેય નહીં. પાછલી ઉંમરમાં બંને એકબીજાના સહારે જ્યારે જીવવાના હોય ત્યારે તમે એમ કહી દો મારાથી બેવ નહીં સાચવાય, તું મમ્મીને સાચવ, હું પપ્પાને સાચવું, પ્લીઝ. આવું ક્યારેય નહીં કરતા. જય વિરાય આવડે, જય વિરાય ક્યાં બોલવાનું હોય? દેરાસરમાં ચૈતન્ય કરીએ ત્યારે તમને ખબર છે જય વિરાયની અંદર શું બોલીએ? ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારા પ્રભાવે મને આ મળો આ મળો આ મળો. અને એમાં લખ્યું છે હું ગુરુજનોની પૂજા કરું. હું ગુરુજન એટલે કોણ? મારા મા બાપની પૂજા કરું. ભગવાનને પ્રાર્થના કરવાનું સુધર્મા સ્વામીએ કીધું કે એમ લખ્યું ભગવાન પાસે પણ કે હે મને ભગવાન એવી શક્તિ આપ કે હું મારા મા બાપની સેવા યોગના ગ્રંથોમાં તમારા મા બાપને સવાર બપોર સાંજ 3 વખત પ્રણામ કરવાના છે. એમના વાપરેલા કપડા તમારાથી વપરાય નહીં, એમણે કમાવેલા રૂપિયા તમારાથી ના વપરાય. એ દીકરી કહેવાય, એમની દીકરી એટલે તમારી બેન કહેવાય. તમારી બેનને જેમ તમે ભોગવી ન શકો તો એમની કમાવેલી સંપત્તિ શાસનના 7 ક્ષેત્રમાં વાપરી દેવાની હોય. તમારા અંગત ભોગ સુખોની અંદર તમારાથી ના વપરાય, કારણ કે તમારી બેન છે. અને એ જ રૂપિયા ખાતર ક્યારેક તમે તમારા મા બાપની સામે થઈ જાઓ. હજી નાના છો, જ્યારે મોટા થશો ત્યારે ખબર પડશે કે તમારા ડોળા તમારા મા બાપને રૂપિયા પાછળ પડશે. શું કહું તમને, એમની ઉપેક્ષા કરીને દેરાસરમાં તમે 2.5 કલાક ભગવાનની પૂજા કરતા હો ને, એ ભગવાનની પૂજા નથી, ભગવાનની આશાધના છે. તમારા મા બાપના કપડામાં કાણા પડ્યા હોય અને તમે પદ્માવતી માતાને ચૂંદડી ચડાવતા હો તો એ પદ્માવતી તમારા પર પ્રસન્ન નહીં થાય. પદ્માવતી લાખો વારને કહેશે પેલા તારા મા બાપને સારા કપડા પહેરાવ, પછી મને ચૂંદડી ચડાવશે. અમે તમારા ઘરે આવી તમે અમને ગરમ ગરમ શીરો ઓરાવો, પણ તમારી માં ઘરની માં હશે ઘરની અંદર, એને જો સાંજ પડે તમે ખીચડી પણ નહીં ખવડાવતા હો તો અમને ઓરાવેલા શીરા તમારું ક્યારે ઉદ્ધાર નહીં કરી શકે. તમે બહુ મોટી ફેક્ટરીના માલિક બનશો, તમારા નોકરોને રાખવા સ્ટાફને રાખવા તમે ક્વાર્ટર્સ બનાવશો, પણ તમારા મા બાપને સુવા બેસવા માટે એક સ્પેશિયલ રૂમ જો નહીં આપો ને તો તમારા મા બાપને તમે શું તમે એમની પૂજા કરી કહેવાય, એની ભક્તિ નથી કરી કહેવાય. અને તમને વધારે શું કહું, હદ તો ત્યારે થાય છે. આખી જિંદગી સુધી મા બાપને રડાવ્યા હોય અને એ જ મા બાપ પરલોકમાં જાય ત્યારે પોતે રડવાનું નાટક કરે અને હસવું ત્યારે આવે. 1 વર્ષ પછી જ્યારે એની શ્રદ્ધાંજલિનો દિવસ આવે ત્યારે એમની ફોટો ફ્રેમ ઉપર સરસ મજાનો હાર ચડાવે, ધૂપ દીપ કરે. સારું છે મા બાપ જીવતા નથી થતા, નેતર ફોટો ફ્રેમ તોડી 2 લાફા મારીને તમને કહી દે કે જીવતા હતા ત્યારે પાણીનો ગ્લાસ નથી આપ્યો અને હવે તું આ બધા નાટક કરવાને. યાદ રાખજો આ દુનિયાની જેટલી પણ મોટી સેલિબ્રિટી થઈ છે ને એ દરેકના મૂળમાં એમને મળેલા મા બાપના આશીર્વાદ છે.